રાજ્યમાં હજુ આગામી દિવસોમાં નિસર્ગ વાતાવરણની અસર ચાલુ રહેશે ત્યારે મોડાસાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં વાવાઝોડાની અસરને લઈને ચોમાસુ શરૂ થાય તે પહેલા ઠંડા પવન ફૂંકાવાની સાથે જ વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે. તો આ બાજુ વાવાઝોડાની અસર છોટાઉદેપુરમાં પણ જોવા મળી હતી. જિલ્લાના નસવાડીમાં પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદ પડતા ઉકળાટની વચ્ચે રાહત તો મળી, પરંતુ આ બાજુ ચોમાસા પૂર્વેના વરસાદને કારણે ખેડૂતોને તલના પાકમાં મુશ્કેલી મુકાઈ.